સૂપમાં આના સિવાય કંઈ બીજું? બપોરે ફિક્સ થાળી જ મળે છે. આ શાકમાં તેલ છે કે તેલમાં શાક? જે છે આ છે, ન ભાવતું હોય ને તો મૂકી રાખવાનું. આમ શું બોલો છો? આમ વાત કરશો તો કોઈ આવશે નહીં, અહીંયા ધંધો નહીં થાય આવી રીતે. દોઢ વાગશે ને એટલે બધું ફૂલ થઈ જશે. આજુબાજુની તમામ ઓફિસવાળા અહીંયા જ ખાય છે. 100 રૂપિયા આ થાળીને? 100 રૂપિયા થાળીને નહીં, થાળીમાં જે ખાવાનું આવે છે ને એના. બહારનું ખાવાની ટેવ નહીં લાગતી, અમે દરરોજ જમીએ છીએ. એક જ ડિલિવરી બોય રાખીશ અને ઘરેથી જ કુક કરીશ. ધેર ઇઝ નો ઇન્વેસ્ટમેન્ટ. સિરિયસલી, તારે હવે ટિફિનનું કામ કરવું છે? તું આને આ રીતે કેમ જુએ છે? ઇટ્સ આર ઓન બિઝનેસ, એ રીતે જો. આઈ થિંક ઘરે રહીને તારું મગજ છે ને બ્લેન્ક થઈ ગયું છે. યુ નીડ ટુ ગો આઉટ. બહાર ગયો ને એમાં જ આઈડિયા આવ્યો છે. જસ્ટ ઇમેજિન અવર ઓન બિઝનેસ. યાર આ જ મોકો છે 9 to 5 ચક્કરમાંથી છૂટવાનો. તને ખબર છે કે મને આ ગમે છે એટલે કરું છું. લુક એટ આર એજ, હમણાંની તો ક્યારે. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી માય પોઈન્ટ. લુક એટ આર એજ, તારે અત્યારે આ તારી વ્હાઈટ કોલર જોબ છોડીને આ બધું કરવું છે? આપણે અહીંયા સેટલ થવા માટે આવ્યા તને. વોટ અબાઉટ અસ? આપણા પ્લાન્સનું શું? પ્લાન્સનું શું યાર? આપણા પ્લાન્સને કંઈ નહીં થાય, ખાલી થોડો ટાઈમ વધારે જોઈએ છે. ઓકે, યુ થિંક આઈ એમ ઓન અ સબેટિકલ, ધેટ્સ ઇટ. અને જો કંઈ વર્કઆઉટ ન થાય તો પછી જોબ પકડતા ક્યાં વાર લાગે છે યાર? બટ આઈ એમ શ્યોર કે એવું કંઈ નહીં થાય, ઇટ વિલ વર્કઆઉટ. આટલું નક્કી કરી લીધું છે તો પછી મને પૂછવાનો મતલબ નથી. See, I want you with me on this. જો આ વર્કઆઉટ ના થાય ને તો યુ વિલ ટેક ધ જોબ. થેન્ક યુ.